ત્રિપલ તલાકનો કાયદો હોવા છતાં પતિએ પત્નીને 3 વખત તલાક આપ્યા હોવાની ઘટના સામે આવી। વેજલપુર પોલીસે પણ દહેજ ધારા અને ત્રિપલ તલાકના કાયદાની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે નવા કાયદા બાદ અમદાવાદનો આ પ્રથમ કિસ્સો હોવાનું સામે આવ્યું છે। અમદાવાદમાં રહેતી જોહાપુરાની પરિણીતાએ પતિ અને સાસરિયાઓ સામે શારીરિક અને માનસિક તેમજ ત્રિપલ તલાકના કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી છે। જોહાપુરામાં આવેલી એક સોસાયટીમાં રહેતી યુવતીના વર્ષ 2018માં દરિયાપુરમાં રહેતા સોહેલ સાથે લગ્ન થયા હતા। લગ્ન બાદ 2 માસ સુધી પતિ અને સાસરિયાઓએ સારી રીતે રાખ્યા, ત્યારબાદ સાસુ અને સસરાની હેરાનગતિ ચાલુ થઈ ગઈ। સોહેલ તેની પત્નીને પિયરમાંથી રૂપિયા લઈ આવવા વારંવાર કહેતો। 19 ઓગસ્ટના રોજ સોહેલે આવીને કહ્યું કે ઘરે આવવું હોય તો તારા પિતા પાસેથી 1 લાખ રૂપિયા લઈ આવજે, જે માટે ના પાડતા 3 વખત તલાક બોલી છૂટાછેડા આપી દીધા। હાલ પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। शादी के बाद 1 महीने जैसा 1-1.5 महीने जैसा सब सही रहा, उसके बाद धीरे धीरे टॉर्चर चालू हो गया। कभी काम के लिए, कभी पैसों के लिए, मतलब पैसों के लिए बहुत ज़्यादा था। हर मर्तबा डिमांड्स होती थी और अगर डिमांड्स पूरी नहीं होती थी तो फिर मारते थे और मारते धारते थे। फिर मेरी नंदों का बहुत ज़्यादा टॉर्चर होता था। उसके बाद रमज़ान शरीफ शुरू होने वाले थे तो मैं मेरे अपने घर पे आ गई। पापा मुझे देखना है पापा मम्मी, तो घर पे आ गई। घर पर आई, भाई लेना आया था। फ़ोन में झगड़ा हुआ कि मेरे मम्मी इधर अकेले काम करते हैं, तू उधर है, ऐसा वैसा। उसके बाद अभी सोमवार के दिन 19 तारीख को 3 तलाक देकर चला गया। आ फरियाद तेना पति, तेना सासू, तेना ससरा अने नणंदना विरुद्धमां आपेल छे। हाल आ गुनो मुस्लिम महिला लग्न अधिकारनुं रक्षण अधिनियम 2018 नी कलम 3-4 आईपीसी कलम 498K 294Q અને દહેજ પ્રતિબંધક ધારાની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ ચાલુ છે।